હેલો બચ્ચા પાલડી તો આઈ એમ સી તેનંદર શું કીધેલું છે નજર નાખો જો કેપેસિટર ની પ્લેટ પર નો વિદ્યુત ભાર અડધો કરવામાં આવે છે તો સંગ્રહિત ઉર્જા કેટલી થશે એટલે કેપેસિટર માં સંગ્રહ પામતી ઉર્જા ના સૂત્ર સરસ મજાના ત્રણ હતા વિદ્યુત ભાર આવે એટલે મને તો સૌથી પહેલા તો ક્યુ સ્ક્વેર બાય ટુ સી યાદ આવે એ ઉપરાંત ના બીજા પણ તમને યાદ આવી જાવ જોઈએ બેટા ઉર્જા ના સૂત્ર હતા વન બાય ટુ સીવી સ્ક્વેર અને હજી એક સૂત્ર હતું એ હતું બેટા વન બાય ટુ ક્યુવી રેડી આ ત્રણ સૂત્ર હતા અહીંયા એવું કીધેલું છે કે વિદ્યુત ભારને અડધો કરવામાં આવે છે કેપેસિટર ઉપરનો બેટા કેપેસિટન્સ કેવું હશે અચળ હશે કેપેસિટન્સ આપણે અચળ જ મૂક્યું હતું યાદ કરો કેપેસિટરની સ્ટોરી કે જેમ જેમ વિદ્યુત ભાર વધારતા હતા તેમ 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 સ્થિતિમાન વધતા હતા ને ચલે છે નિશાની દૂર કરીને અચળાંક મૂક્યો હતો એ જ તો હતો કેપેસિટન્સ યાદ આવે છે ને તો એ બધી કહાની તો સર અમને ખબર છે કેપેસિટન્સ તો અચળ રહેવાનું છે તો વિદ્યુત ભાર અડધો કરવામાં આવે તો આમાંથી ક્યુ સૂત્ર સિલેક્ટ કરાય યસ રાઈટ આ સૂત્ર સિલેક્ટ કરાય તો આ સ્ટાર્ટિંગનું હતું હવે નવી ઉર્જા કેટલી તો નવી ઉર્જાને બોલી દઈએ બેટા યુડેસ તો યુડેસ કેટલું કરવામાં આવે ક્યુ સ્ક્વેર ને બદલે અડધું કરવામાં આવે છે બેટા તો ક્યુ બાય ટુ અચ્છા એમનો સ્ક્વેર ને એમના છેદમાં ટુ સી તો આ તો કેવું થશે બેટા ક્યુ બાય ટુ નો સ્ક્વેર કરેલો છે તો અંશમાં થઈ ગયું છે સરસ મજાનું ક્યુ સ્ક્વેર બગડે બે નું બેટા સ્ક્વેર થઈ ગયું એ તો થઈ ગયું અહીંયા ચોગડે ચાર ને અહીંયા થઈ ગયું ટુ સી જેસે થે આ તો જૂની ઉર્જા જ યાદ આવે ને છેદમાં બીજું ચોથું પણ છે તો યુડેસ કેટલું થઈ ગયું બેટા મસ્ત મજાનું યુ બાય ફોર ટપ્પા પડ્યા 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 તો ઉર્જા કેટલી થશે બેટા જે હતી એના કરતા ચોથા ભાગની થઈ જશે તો આપણે સરસ મજાનો આન્સર જે સિલેક્ટ કરશું એ આન્સર સિલેક્ટ કરશું અહીંયા સી થેન્ક યુ